ભલે વિદ્યાર્થીઓ, અત્યારે આપણે ધોરણ 10 HTML માં ફોન્ટ ટેગ અને તેની સાથે તેના ગુણધર્મો, ફોન્ટની સાઈઝ વધારવી, ફોન્ટનો રંગ બદલવો વિશે જોઈશું. સૌપ્રથમ ચાલુ કરીએ. મેં અગાઉથી જે વેબ પેજ બનાવેલું છે એટલે કે એના કમાન્ડ જોઈએ નોટપેડમાં. ફાઇલ ઉપર સરથી બનાવીએ. હેડ વિભાગ, ટાઇટલ, માય પેજ વિથ ફોન્ટ, ટાઇટલમાં લખાણ મથાળામાં આવશે, ટાઇટલ બારમાં આવશે, એન ટાઇટલ એન્ડ હેડ, ત્યારબાદ બોડી, બોડીનો ભાગ બાકી રહેશે એન્ડ બોડી, એન્ડ HTML, બોડી ભાગ પછી માહિતી મૂકી દેવી છે. વાપરવાથી કશું થવાનું નથી, એને એન ટેગ કરી દઈશું. એન ટેગ એટલા માટે ફરી ભૂલી ન જઈએ. હવે ફોન્ટમાં ફોન્ટનો કલર બદલવો છે. તમે કલર ઇઝ ઇક્વલ ટુ રેડ લખો. તમારા ફોન્ટની સાઈઝ બદલવી છે તો સાઈઝ ઇઝ ઇક્વલ ટુ 4 લખો. તો જેટલું લખાણ છે બોડી વિભાગમાં એ 4 લીટી લાલ રંગની અને ફોન્ટ 4 ની થઈ જશે. હવે અહીં આગળ ફોન્ટની સાઈઝ 7 થી -7 વચ્ચે લખવાની છે. -7 સૌથી નાના અને 7 સૌથી મોટા, 0 થી 6 અને 0 થી -6. હવે ફાઇલને સેવ કરીએ. ફાઇલ સેવ યસ, નામ આપું ટ્રેક ફોન્ટ 1.html. હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર ચાલુ કરીએ. સાઈઝ થોડી મોટી જોઈ શકો છો. પાછા નોટપેડમાં જઈએ કે
બધું લખાણ જુદી જુદી લીટીમાં આવવું જોઈએ, જેવું અહીં આગળ દેખાય. એના માટે પ્રી ફોર્મેટેડ ટેગ અને ફોન્ટ પછી અને બોન્ડ એન્ડ બોડી પહેલા એન્ડ પીઆરઈ પ્રી ફોર્મેટેડ ટેગ. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જે વારંવાર આ ફાઇલો ઓપન જ છે, તો જેથી આપણે સુધારા વધારા જોવા છે તે આ ફાઇલ ફિલ્ડમાં હશે. ઓકે, હવે ફોન્ટની સાઈઝ થોડી વધારે મોટી કરી છે. ઇન્ટરનેટ બંને કમાન્ડ નોટપેડની ફાઇલ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બંને ઓપન રાખ્યા છે. રિફ્રેશ, ફોન્ટ મોટા થયા. સેવ કરવાનું પણ તો જ રિફ્રેશ ઇફેક્ટ આવશે. આજે આપણે ફોન્ટ ની સાઈઝ અને કલર વિશે શીખ્યા.